भाजप सरकार नी प्रजा विरोधी नीति अने सरमुख अत्यारशाही वलण ने लीधे प्रजा त्रस्त बनेली छे। प्रजा वीजळी मोंघवारी सरकारी नौकरीओमां वारंवार गेररीती पेपर लीक कौभांड सहित अनेकविध समस्याओथी घेरायेली छे। आ उपरांत सरकारे विरोध करनार सामे प्रतिबंधित कानूननो गैरकायदेसर उपयोग करवानो शुरू कर्यो छे। आवी ज कानूनी जोगवाईनो गैरउपयोग करीने વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની તદ્દન વાહિયાત કારણોસર ધરપકડ કરવામાં આવી છે તેવા આક્ષેપ જામનગર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા અને ધરણા પ્રદર્શન પણ કરાયું હતું। આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણ કુંભારવાડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષના નેતા આનંદ રાઠોડ, જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ કર્યો હતો। આજ શહેર કોંગ્રેસ જિલ્લા તરફથી જ્યાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા એ ધરણા પ્રદર્શનની અંદર મૌન ધારણ કરીને ધરણા પ્રદર્શન કરવામાં આવેલા હતા। એનું કારણ એ છે કે આ સરકારની અંદર હવે તો બોલવાની પણ મનાઈ આવી ગઈ છે। જો તમે કાંઈ સરકાર વિરુદ્ધ બોલો તો તરત જ તમારા ઉપર FIR લાગે છે, ખોટા ગુનામાં તમને ફિટ કરી દેવામાં આવે છે। કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સંવિધાન ખતરામાં આવી ગયું છે, કાયદો વ્યવસ્થા લથડાઈ ગઈ છે। જ્યારે કાયદો વ્યવસ્થા લથડાઈ ગઈ એનું ઉદાહરણ દઉં તમને કે આ વિધાનસભાની અંદર જિગ્નેશ મેવાણી જે ધારાસભ્ય છે અને વિધાનસભાની અંદર નિયમ એવો કહે છે કોઈ પણ ધારાસભ્યની અટેક કરવી હોય ત્યારે વિધાનસભાના અધ્યક્ષની મંજૂરી લેવી પડે, મંજૂરી લીધા બાદ પોલીસે એક્શનમાં આવે। જ્યારે જિગ્નેશ મેવાણીને કોઈ પણ જાતની જાણ કર્યા વિના, કોઈ પણ જાતની મંજૂરી લીધા વિના એની ધરપકડ કરવામાં આવેલી છે, એટલે સંવિધાનનું ને કાયદાનું ખૂન થયું છે। જો જિગ્નેશ મેવાણીને આવનારા દિવસોની અંદર છોડવામાં નહીં આવે તો આખા ગુજરાતભરની અંદર અનુસૂચિત જાતિ, અન્ય જાતિ, જે જિગ્નેશ મેવાણીને ચાહવાવાળી જાતિ અને કોંગ્રેસ પાર્ટી અમે ધરણાનો પ્રદર્શન કાર્યક્રમ કરશું। સ્માર્ટ સિટી સુરતમાં નાગરિકોને સલામત